નમસ્કાર, પ્રણામ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, ફરી એક નવા વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજની વાર્તા છે ઈશ્વરથી મોટું કોઈ નથી. વધારે ચિંતા કરતા લોકો આ વાર્તા એકવાર જરૂર સાંભળજો. મિત્રો, જે ઈશ્વર પરમાત્માએ આપણા ભાગ્યમાં લખ્યું છે તે કોઈ મિટાવી શકતું નથી, અને કુદરત જે કરે છે તે સારા માટે જ કરે છે. તો આજથી જાણવાની કોશિશ કરીશું કે આપણા સાથે જે પણ થાય છે તે સારું જ થાય છે, બસ આપણે એને સમજવાની જરૂર છે. એટલા માટે મિત્રો, જીવનમાં ક્યારેય પણ કોઈ પણ વાતની ચિંતા ન કરવી જોઈએ. મિત્રો, પ્રાચીન સમયની વાત છે. એકવાર મૃત્યુના દેવતા યમરાજે પોતાના દૂતને ધરતી પર એક સ્ત્રી મરણ પામી હતી તે સ્ત્રીનો જીવ લેવા માટે મોકલ્યો. યમરાજની આજ્ઞાનું પાલન કરીને તે દૂત ધરતી ઉપર આવ્યો અને તે પેલી સ્ત્રીના ઘરે જાય છે. પરંતુ જેવો તે દૂત તે સ્ત્રીના ઘરે પહોંચે છે તો ચકિત થઈ જાય છે અને તેની આંખોમાંથી આંસુ આવવા લાગે છે. કારણ કે મરણ થયેલી સ્ત્રીની આજુબાજુ ત્રણ નાની નાની બાળકીઓ હતી, જેમાંથી એક બાળકી સ્તનપાન કરતી હતી, જ્યારે બીજી બાળકી જોર જોરથી રડી રહી હતી અને ત્રીજી બાળકી તો રોતા રોતા ઊંઘી ગઈ હતી. તે ત્રણેય બાળકીઓની આંખમાંથી લગાતાર આંસુ વહેતા હતા. પોતાની માતા સિવાય આ ત્રણ બાળકીઓનું કોઈ પણ ન હતું. તેમના પિતાજી પણ પહેલા જ મરણ પામ્યા હતા અને હવે એમની માં પણ મરણ પામી હતી. આ દ્રશ્ય જોઈને જીવ લેવા આવેલા દૂતની આંખોમાંથી પણ આંસુ આવવા લાગ્યા અને તે દૂત વિચારવા લાગ્યો કે જો હું આ સ્ત્રીનો જીવ લઈ જઈશ તો આ નાની નાની બાળકીઓનું શું થશે, અને જો હું આ સ્ત્રીનો જીવ નહીં લઈ જાઉં તો યમરાજ મને દંડ આપશે. પરંતુ તે દૂતથી તે ત્રણ બાળકીઓનું દુઃખ જોવાયું નહીં, તેથી તે સ્ત્રીનો જીવ લીધા વગર જ યમલોકમાં પાછો ચાલ્યો ગયો અને યમલોકમાં જઈને યમરાજને કહેવા લાગ્યો કે હે યમરાજ, હે મહારાજ, મને માફ કરો, હું એ સ્ત્રીનો જીવ નથી લાવ્યો. દૂતની વાત સાંભળીને યમરાજને તે દૂત પર ખૂબ જ ગુસ્સો આવ્યો. ત્યારે તે દૂત યમરાજને કહેવા લાગ્યો કે મહારાજ, કદાચ તમે તે સ્ત્રીના ઘરનું દ્રશ્ય જોયું નહીં હોય. જો તમે મારી જગ્યાએ હોત તો કદાચ તમે પણ તે સ્ત્રીનો જીવ લીધા વગર જ આવ્યા હોત, કારણ કે તે સ્ત્રીની નાની નાની ત્રણ બાળકીઓ છે અને ત્રણેય બાળકીઓ જોર જોરથી રડી રહી હતી. તેમાંથી એક બાળકી તો સ્તનપાન કરી રહી હતી. તે ત્રણ બાળકીઓની સંભાળ રાખનારું હવે કોઈ પણ નથી. હવે તમે મને કહો મહારાજ કે આવું દ્રશ્ય જોઈને હું કેવી રીતે સ્ત્રીનો જીવ લઈને આવું. મહારાજે કરુણ દ્રશ્ય જોઈને મને તે સ્ત્રીનો જીવ લેવાનું મન ન થયું અને હું ખાલી હાથે તમારી પાસે આવ્યો. મહારાજ, જો હું એ સ્ત્રીનો જીવ લઈને આવ્યો હોત તો તે ત્રણ બાળકીઓ અનાથ થઈ જાત. તે બાળકીઓની સંભાળ પછી કોણ રાખો. મહારાજ, એવું ન બની શકે કે આપણે તે સ્ત્રીને થોડો સમય આપીએ જેથી તે બાળકીઓનું પાલન પોષણ થાય અને તેનો અનાથ થવાથી બચી જાય? આ સાંભળીને યમરાજ હસવા લાગ્યા અને તે દૂતને કહેવા લાગ્યા કે કદાચ તું વધારે સમજદાર થઈ ગયો છે અને તું પરમાત્માથી પણ મહાન થઈ ગયો છે, જેથી ઈચ્છાથી જીવન મળે છે અને જેની ઈચ્છાથી મૃત્યુ પણ મળે છે. એમ કહીને યમરાજે તે દૂતને કહ્યું કે તારું તું મને એક ખાતરી આપી આપ કે હું એ સ્ત્રીનો જીવ નહીં લઉં તો શું તે સ્ત્રીના બધા જ દુઃખો સમાપ્ત થઈ જશે? ત્યારે તે દૂતે યમરાજને કહ્યું કે હા મહારાજ, જ્યારે તમે તે સ્ત્રીનો જીવ નહીં લ્યો તો તે સ્ત્રી જીવિત રહેશે અને તે બાળકોની
સારી રીતે પાલન પોષણ કરશે અને ફરીથી તેમના જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે. આ સાંભળીને યમરાજ ફરીથી હસવા લાગ્યા અને દૂતને કહેવા લાગ્યા કે તે સ્ત્રીનો જીવ ન લાવ્યો એ એક મોટું પાપ કર્યું છે અને તેથી તને સજા મળશે, અને સજા એ છે કે તારે ધરતી પર જવું પડશે અને તું ધરતી પરથી ત્યાં સુધી પાછો નહીં આવી શકે જ્યાં સુધી તને તારી મૂર્ખતા ઉપર 3 વખત હસવું ના આવે. અને જ્યારે તું તારી મૂર્ખતા ઉપર 3 વખત હસીશ ત્યારે તને પાછા યમલોકમાં આવવા મળશે. યમરાજની આ વાત સાંભળીને દૂત ચકિત થઈ ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે મેં ક્યાં પાપ કાંઈ કર્યું છે, મેં તો બસ એ બાળકીઓનું સારું જ કર્યું છે. એમ વિચારીને તે દૂત યમરાજની વાત સ્વીકારી લે છે, કારણ કે દૂતને પોતાના પર પૂરો વિશ્વાસ હતો કે તે સાચો છે અને મેં કોઈ મૂર્ખતા નથી કરી, તો પછી હું મારી મૂર્ખતા પર શા માટે હસું. અને પછી તે દૂત યમરાજના કહેવા પ્રમાણે ધરતી પર ચાલ્યો જાય છે. ત્યારે ધરતી પર ખૂબ જ ઠંડી પડી રહી હતી. મિત્રો, ઠંડીના કારણે તે યમરાજનો દૂત ધ્રુજવા લાગે છે, ઠંડી સહન નથી થતી અને તે સડકના એક કિનારે બેઠો બેઠો ધ્રુજે છે. ત્યારે અચાનક ત્યાંથી એક મોચી પ્રસાર થાય છે. તે પોતાના બાળકો અને પત્ની માટે ઠંડીના રક્ષણ આપવા માટે કપડાં લેવા બજારમાં જઈ રહ્યો હતો. ત્યારે તે મોચી સડક ઉપર બેહેલા પેલા સડકના કિનારે બેહેલા દૂતને જુએ છે. તેની પાસે ઓઢવા માટે એક પણ વસ્ત્ર ન હતું અને તે ધ્રુજતો હતો. તે દૂતની આવી દશા જોઈને પેલા મોચીએ પોતાના બાળકો અને પત્નીના કપડાને બદલે દૂત માટે ઠંડીના રક્ષણ માટે અને ઠંડીથી રક્ષણ આપી શકે તેવા કપડાં લીધા અને તે મોચી દૂત પાસે ગયો અને તે દૂતને કહેવા લાગ્યો કે ભાઈ, તારી પાસે ઠંડીના પહેરવા માટે કપડાં કે ઊંઢવા માટે પણ કંઈ નથી, તો હું તારા માટે આ કપડાં લાવ્યો છું, તે તું પહેરી લે, નહીતર આવી ઠંડીમાં તું મરી જઈશ. મોચીની આ વાત સાંભળીને દેવદૂતે મોચીને કહ્યું કે મારે ઘર કે પરિવાર કંઈ નથી અને રહેવા માટે કોઈ વ્યવસ્થા પણ નથી, આવી ભયાનક ઠંડીમાં હું ક્યાં રહીશ. ત્યારે મોચીએ કહ્યું કે ભાઈ, તું ચિંતા ન કર અને તું મારી સાથે મારા ઘરે ચાલ, તું મારી સાથે મારા ઘરમાં રહી શકે છે. પરંતુ ભાઈ, મારી એક વાત હંમેશા યાદ રાખજે કે હું મારી પત્ની અને મારા બાળકોને ઠંડીમાં પહેરવા માટે કપડાં લઈ જવા માટે પૈસા લાવ્યો હતો, પરંતુ તે પૈસામાંથી મેં તારા માટે કપડાં લઈ લીધા અને હું તને મારા ઘરે પણ લઈ જાઉં છું, તેથી મારી પત્ની આ બધું જોઈને ખૂબ જ ગુસ્સે થશે અને અપશબ્દો પણ કહેશે, પરંતુ તું ચિંતા ના કરતો, થોડા દિવસોમાં બધું ઠીક થઈ જશે. આવું કહીને તે મોચી દૂતને લઈને પોતાના ઘરે ગયો. પરંતુ એક વાત અદ્ભુત હતી કે ના તો એ મોચીને ખબર હતી કે તે જેને પોતાના ઘરે લઈ જાય છે તે એક દેવદૂત છે, અને ના તો એ મોચીની પત્નીને ખબર હતી કે તેના પતિ જેને ઘરે લઈને આવ્યા છે તે એક દેવદૂત છે જેના આગમનથી ઘરમાં ખુશીઓ આવી જશે. દેવદૂતને જોઈને મોચીની પત્નીએ કહ્યું કે તમે આ કોને લઈને આવ્યા છો અને તમે કપડાં કેમ નથી લાવ્યા. ત્યારે મોચીએ પોતાની પત્નીને બધી વાત કરતા કહે છે કે આપણી પાસે તો ઠંડીથી બચવા માટે બીજા ઘણા બધા કપડાં છે, પરંતુ આ માણસ પાસે તો એક પણ વસ્ત્ર ન હતું, તેથી આપણા કરતા કપડાંની વધારે જરૂર આ માણસને છે. જો મેં એની મદદ ના કરી હોય તો એ આ ઠંડીના કારણે મરી ગયો હોત, અને આ માણસ પાસે ઘર પણ નથી, તેથી હું તેને મારી સાથે આપણા ઘરે લઈ આવ્યો છું. ત્યારે મોચીની પત્નીએ મોચીને કહ્યું કે આપણે અહીં ધર્મશાળા ખોલી છે કાંઈ, કે તમે ગમે તેને ઘરમાં લઈને આવો છો, આપણા ઘરમાં જ ખાવા માટે કેટલીક મુશ્કેલીઓ પડે છે, તેમાં અમે તમે આ ભિખારીને આપણા ઘરે લઈને આવ્યા,
મોચીની પત્નીએ મોચીને ખૂબ જ અપશબ્દો કહ્યા. આ બધું પહેલો યમદૂત સાંભળી રહ્યો હતો અને આજ તે દેવદૂત પહેલી વાર પોતાની મૂર્ખતા પર હસે છે. ત્યારે મોચી તેને હસતા જોઈ જાય છે. ત્યારે મોચીએ તે દેવદૂતને કહે છે કે કેમ ભાઈ તમે હસો છો? ત્યારે દેવદૂત મોચીને કહ્યું કે જ્યાં હું 3 વખત હસીશ એના પછી હું તને કહીશ કે હું કેમ હસું છું. એના પહેલા હું તને કંઈ પણ બતાવી શકું નહીં. દેવદૂત પહેલી વાર એટલા માટે હસ્યો હતો કારણ કે મોચીની પત્નીએ જોઈ શકતી નહોતી કે તેના ઘરે એક દેવદૂત આવ્યો છે જેના આગમનથી ઘરમાં ખુશીઓ આવવાની છે. પરંતુ મોચીની પત્નીની પણ કાંઈ ભૂલ ન હતી મિત્રો, કારણ કે માણસ કેટલા દૂર સુધી જોઈ શકે. મોચીની પત્નીને તો બસ પોતાના બાળકોના કપડા ન આવ્યા એને લઈને ચિંતા હતી. એટલે કે જે એની પાસે નથી તેને લઈને એ ચિંતિત હતી. પરંતુ દેવદૂતના રૂપમાં જે એને મળ્યું હતું એ તે જોઈ શકતી ન હતી. એટલા માટે મોચીની પત્નીની મૂર્ખતા પર દેવદૂત હસે છે. જે કપડા એની પાસે નથી એને લઈને મોચીની પત્ની દુઃખી અને ચિંતિત થાય છે અને જે એની પાસે જ છે દેવદૂત એની એને કોઈ કદર નથી. ઘરમાં ખુશી ચાલીને આવે છે અને મોચીની પત્નીને કપડાની પડી છે. મિત્રો, જીવનમાં પણ કંઈક આવું જ હોય છે. દરેક માણસ સાથે આવું થયું હોય છે. જે વસ્તુ આપણી પાસે નથી કે જે વસ્તુ આપણા પાસેથી જતી રહી છે એને લઈને આપણે બહુ દુઃખી અને ચિંતિત રહીએ છીએ. પરંતુ જે આપણી પાસે છે તેની આપણે ક્યારે કદર કરતા નથી, તેને આપણે જોઈ શકતા નથી મિત્રો, અને જે વીતી ગયું તેને આપણે પાછું લાવી શકતા નથી. એટલા માટે મિત્રો, પાછળની વાતો યાદ કરીને જો આપણે બેઠા રહીશું તો આપણે જીવનમાં આગળ કેવી રીતે જઈ શકીશું? મોચીના ઘરમાં રહેતા દૂતે 10 દિવસમાં મોચીનું કામ શીખી લીધું અને તે પણ સારા સારા ચપ્પલ બનાવવા લાગ્યો અને જોત જોતામાં એ દેવદૂત ચપ્પલ ખૂબ પ્રસિદ્ધ થઈ ગયા અને દૂર દૂરથી માણસો તેના બનાવેલા ચપ્પલ ખરીદવા આવવા લાગ્યા. તેના કારણે મોચીના ઘરની દશા બદલાઈ ગઈ મિત્રો, અને જોત જોતામાં મોચીના ઘરમાં એટલા બધા પૈસા આવવા લાગ્યા કે મોચી એક મહાન રાજા ઓની જેમ જીવન જીવવા લાગ્યો. એક વર્ષની અંદર આજુબાજુના તમામ રાજ્યોમાં એ વાત ફેલાઈ ગઈ કે મોચીને ત્યાં ખૂબ જ સારા ચપ્પલ બનાવવામાં આવે છે અને એની જેવા ચપ્પલ કોઈ પણ બનાવી શકતું નથી. ત્યાંથી આજુબાજુના જે પણ રાજા મહારાજાઓ હતા તે બધા ચપ્પલ મોચી પાસે બનાવવામાં આવવા લાગ્યા, જેથી મોચીના ઘરમાં તો પૈસાનો વરસાદ થવા લાગ્યો. પરંતુ એક દિવસ બાજુના રાજ્યમાંથી એક સેનાપતિ મોચીના ઘરે આવ્યો અને મોચીને કહેવા લાગ્યો કે આ ચામડું ખૂબ જ કિંમતી છે. આ ચામડામાંથી તારે અમારા મહારાજા માટે મોજડી બનાવવાની છે, ચપ્પલ નહીં. પરંતુ ધ્યાન રાખજે, કોઈ પણ ભૂલ ન થાય અને આલે નમૂનો, બિલકુલ આ નમૂના જેવી જ મોજડી બનાવજે અને ખાસ ધ્યાન રાખજે કે મોજડી જ બનાવવાની છે, ચપ્પલ નહીં. તે રાજ્યની એક પ્રથા હતી મિત્રો કે જ્યારે પણ કોઈ વ્યક્તિ મરી જાય એ પછી રાજા હોય કે કોઈ રાજ્યનો સામાન્ય વ્યક્તિ હોય પણ વ્યક્તિઓ હોય ત્યારે તેની સાથે ચામડાના નવા બનાવેલા ચપ્પલ મૂકવામાં આવતા અને પછી જ તેને અગ્નિ સંસ્કાર કરવામાં આવતો. સેનાપતિના ગયા પછી મોચીએ દેવદૂતને કહ્યું કે આ ચામડામાંથી એક ખૂબ જ સુંદર મોજડી બનાવવાની છે, પણ યાદ રાખજે આ મહારાજાનો આદેશ છે કે આ કિંમતી ચામડામાંથી ચપ્પલ નહીં પરંતુ મોજડી જ બનાવવાની છે. ધ્યાન રાખજે, કોઈ ભૂલ ન થાય, નહીતર આપણે મોટી મુસીબતમાં ફસાઈ જશું. મોચી દ્વારા આટલું બધું કહેવાતા છતાં પણ તે દેવદૂતે તે કિંમતી ચામડામાંથી મોજડી બનાવવાના બદલે ચપ્પલ જ બનાવ્યા અને જ્યારે મોચીને ખબર પડી કે દેવદૂતે મોજડી બનાવવાના બદલે ચપ્પલ બનાવ્યા છે તો તે દેવદૂત પર ખૂબ જ ગુસ્સે થયો અને મિત્રો લાકડી વડે તે દેવદૂતને માર મારવા લાગ્યો
ત્યારે અચાનક એક સૈનિક દોડતો દોડતો મોચીના ઘરે આવ્યો અને મોચીને કહેવા લાગ્યો કે કિંમતી ચામડામાંથી મોજડી નહીં પરંતુ ચપ્પલ બનાવજો, કારણ કે રાજાનું મોત થયું છે. આ સાંભળીને મોચીના હાથમાંથી લાકડી નીચે પડી ગઈ અને તે દેવદૂત પાસે માફી માંગવા લાગ્યો. ત્યારે દેવદૂત હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે કાંઈ વાંધો નહીં ભાઈ, મિત્ર, હું તો બસ મારી સજા ભોગવી રહ્યો છું. દેવદૂતની આ વાત સાંભળીને પેલો મોચી પણ વિચારવા લાગ્યો અને કહેવા લાગ્યો કે કેવી સજા મિત્ર, સજા અને મેં તને આટલો બધો માર્યો તેમ છતાં પણ તું શા માટે હસ્યો? ત્યારે દેવદૂતે કહ્યું કે જ્યારે હું 3 વખત હસી લઉં ત્યારે હું તમને જરૂર બતાવીશ કે હું શા માટે હસ્યો. હાલ તો હું તમને કંઈ પણ ના બતાવી શકું. આ જીવનમાં માણસ એ વસ્તુઓ પાછળ જ ભાગે છે જેની એને જરૂરિયાત જ નથી. ભવિષ્યને કોઈ જાણી શકતું નથી મિત્રો, કે કાલે શું થવાનું છે. માત્ર ભગવાનને જ ખબર હોય છે કે કાલે શું થવાનું છે. ત્યારે માણસ પોતાના પાછળના અનુભવોના આધારે ભવિષ્યના નિર્ણય લેતો રહે છે અને વિચારે છે કે ગઈકાલે મારી સાથે આવું થયું હતું તો આવતીકાલે પણ મારી સાથે આવું થશે. જ્યારે કાલે શું થશે એ કોઈ માણસ જાણી શકતો નથી. મહારાજા જીવતો હતો ત્યારે તેને મોજડીની જરૂરિયાત હતી અને આજે જ્યારે મરી ગયા ત્યારે એને ચપ્પલની જરૂર છે. એટલા માટે મિત્રો, જીવનમાં ચિંતા કરવાનું છોડી દો અને ખુશીથી જીવન પસાર કરો. વૃદ્ધાવસ્થામાં આપણે જવાન બનવાની કોશિશ કરીએ છીએ. દેવદૂતને ફરીથી પોતાની મૂર્ખતા પર હસવું આવે છે અને તે મનમાં વિચારે છે કે કેમ કે શું ખબર કે 3 નાની નાની બાળકીઓનું ભવિષ્ય કેવું હશે અને હું ફાલતુમાં યમરાજની આજ્ઞાનું ઉલ્લંઘન કરી અને આજે આ સજા ભોગવી રહ્યો છું. ઘણા વર્ષો પસાર થઈ ગયા છે. એક દિવસ દેવદૂત મોચીની દુકાન પર બેસીને ચપ્પલ બનાવી રહ્યો હતો ત્યારે તે દેવદૂતની પાસે 3 છોકરીઓ આવી અને તે 3 છોકરીઓ સાથે એક ઘરડી સ્ત્રી પણ હતી. મિત્રો, એ 3 છોકરીઓના લગ્ન થવાના હતા એટલા માટે તે પોતાના ચપ્પલ બનાવવા માટે મોચીને ત્યાં આવી હતી. જ્યારે દેવદૂતે તે 3 છોકરીઓને જોઈ તો તે તરત જ તેમને ઓળખી ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે આ તો પહેલી જ 3 દીકરીઓ છે જેમની માતાનો જીવ લીધા વગર હું યમરાજ પાસે ગયો હતો અને આ 3 દીકરીઓના કારણે જ હું અહીંયા સજા ભોગવી રહ્યો છું. જ્યારે દેવદૂતે 3 છોકરીઓની હાલત જોઈ તો તે હેરાન થઈ ગઈ, કારણ કે મિત્રો તેમના પહેરવેશ ઉપરથી તો તે 3 દીકરીઓ કોઈ મોટા ઘરની લાગતી હતી અને તે 3 દીકરીઓ ખૂબ જ સુંદર હતી. દેવદૂતે તે 3 દીકરીઓને કહ્યું કે તમારી સાથે આ ઘરડી સ્ત્રી કોણ છે? ત્યારે પાસે ઉભેલી સ્ત્રી બોલી કે આ 3 દીકરીઓ મારી પાડોશી છે, સ્ત્રીની દીકરીઓ છે. આ બાળપણમાં તેમની માં મૃત્યુ પામી અને આ દીકરીઓ ખૂબ જ ગરીબ હતી. તેમની પાસે ખાવા માટે પણ કંઈ ન હતું. તેમની માં પાસે તો આ દીકરીઓને પાવા માટે દૂધ પણ ન હતું. આ 3 દીકરીઓ અનાથ હતી, પરંતુ મેં આ 3 દીકરીઓને પોતાની દીકરીઓની જેમ પાલન પોષણ કર્યું છે, કારણ કે મારે એક પણ સંતાન ન હતું અને આજે આ 3 દીકરીઓના લગ્ન છે. એક ધનવાન માણસને ત્યાં આ દીકરીઓના લગ્ન થવા જઈ રહ્યા છે. તે ઘરડી સ્ત્રીનો જવાબ સાંભળીને દેવદૂત મનમાં વિચારવા લાગ્યો કે આજે આ 3 દીકરીઓની માતા જો જીવતી હોત તો તેમના ઘરે ભયંકર ગરીબી હોત અને તે 3 દીકરીઓના લગ્ન ક્યારેય પણ આવા ધનવાન પરિવારમાં ન થાત. એમ વિચારીને તે દેવદૂત પોતાની છેલ્લી અને 3જી મૂર્ખતા ઉપર હસે છે અને જ્યારે મોચી આવ્યો ત્યારે મોચીને બધી વાત કહી કે ભાઈ, હું અહીંયા શા માટે આવ્યો છું અને હું 3 વાર મૂર્ખતા પર કેમ હસ્યો? તમે જ્યારે મને પૂછતા હતા ત્યારે હું તમને જવાબ નહોતો આપતો, કારણ કે મને મારી મૂર્ખતા પર હસવું આવ્યું અને આજ સુધી હું મારી સજા ભોગવી રહ્યો હતો અને હવે મને સમજાયું કે નિયતિ બધાથી મોટી છે. ઈશ્વર પરમાત્મા
સૌથી મોટો છે અને પરમાત્માથી મોટું કંઈ પણ નથી। તે જે પણ કરે છે તે બધું સારા માટે જ કરે છે, પરંતુ આપણે તેને જોઈ શકતા નથી મિત્રો। તો મિત્રો, આજના વિડીયોમાં જે આ વાર્તા આપને સંભળાવી છે, જો વાર્તા આપને સાંભળવી સારી લાગી હોય તો વાર્તાને લાઈક કરજો અને આપના અન્ય મિત્રોને પણ શેર કરજો। જય રામદેવપીર, જય દ્વારકાધીશ, જય માતાજી, હર હર મહાદેવ, હર હર।